Now students, we have been our second topic, entropy for mixing of an ideal gas. Entropy for mixing of an ideal gas. Same form, same one of the equation forget for you. Entropy for ideal gas. अब आपने each equation find out करना चाहिए entropy. पर अब ऐसे करना चाहिए एक गैस ने या दो गैस ने मिक्स करना चाहिए. So we are taking a two gas at constant temperature and pressure. आपने ऐसे करने चाहिए एक गैस ने एक constant temperature and pressure है. नहीं चाहिए ना कि ऐसे बन से homogeneous mixture. Conditions जो चाहिए constant temperature and pressure. जब तुम्हें constant temperature और pressure नहीं हो तो homogeneous mixture मर से नहीं. अरे any entropy तुम find out कर सकता नहीं. So your process would be done at constant temperature and pressure. So this process is known as a spontaneous process. And always, so that is pachi, jepan gas in potani entropy ma, koi point jatu changes na se ne, illa any avastha ni patla. Entropy ni value positive ho se, par any avastha ma koi point jatu changes na se ne, gas ma karvat se, gas ma solid ke, liquid ma karvat se ne, kya re, jare constant temperature and pressure se, kya re. Now for gas one we are taking more n1. For gas one apne mole kitna liye che n1 ane mole u v1. For gas one mole n1 and volume v1. For gas two mole n2 volume v2. For gas one mole n1 volume v1. For gas 2 mole n2 and volume v2. અને આપણે સ્ટડીમાં જોયું છે ટેમ્પરેચર અને પ્રેશર કેવા રહેશે કોન્સ્ટન્ટ. ટેમ્પરેચર એન્ડ પ્રેશર વિલ બી કોન્સ્ટન્ટ. હવે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર માટે વોલ્યુમ નું ઇક્વેશન હતું ફોર સિંગલ ગેસ. સેમ અનો ફાઇન્ડ આઉટ કર્યું છે ડેલ્ટા s is equal to nr ln v2 upon v1. આપણે સેમ અનો ફાઇન્ડ આઉટ કર્યું nr ln v2 upon v1. પણ આપણે જોઈએ છે શું છે હવે બે વોલ્યુમ છે એટલે હવે આપણે ઇક્વેશન કરી લેશું ln ફાઇનલ વોલ્યુમ અપોન ઇનિશિયલ વોલ્યુમ. ફાઇનલ વોલ્યુમ અપોન ઇનિશિયલ વોલ્યુમ. આના પરથી આપણે ટોટલ એન્ટ્રોપી ફાઇન્ડ આઉટ કરવાની છે ને માટે મિક્સિંગ માટે. ફોર ગેસ વન એન્ટ્રોપી ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ nr ln. હવે ફાઇનલ વોલ્યુમ ઇઝ v1 પ્લસ v2. ફાઇનલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2. ફાઇનલ વોલ્યુમ ઇઝ v1 પ્લસ v2. હવે ઇનિશિયલ વોલ્યુમ ગેસ કઈ છે પણ તો ગેસ વન માટે વોલ્યુમ શું હતું v1. અહીંયા આવશે v1. ફોર ગેસ 2 ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ nr ln. હવે શું છે ફાઇનલ વોલ્યુમ એ છે v1 પ્લસ v2. v1 પ્લસ v2 પર ઇનિશિયલ હોય ગેસ કઈ છે બીજા નંબર એના માટે વોલ્યુમ શું લીધું છે v2. તો અહીંયા આવશે v2. આ સેપરેટ એન્ટ્રોપી છે ફોર ગેસ 1 એન્ડ ગેસ 2. આપણે એન્ટ્રોપી સેટી ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ટ્રોપી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે મિક્સિંગ ની. આ બંને ગેસ મિક્સ કરે એની એન્ટ્રોપી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. સો ડેલ્ટા s mixing is equal to delta s1 plus delta s2. delta s1 plus delta s2. delta s1 ની વેલ્યુ શું છે nr ln v1 plus v2 upon v1 plus s2 ની વેલ્યુ nr ln v1 plus v2 upon v2. બંને માંથી કોનું શું આવે છે જો r અને n બટ અહીંયા શું હશે n1 અને અહીંયા n2. જે ગેસ 1 છે એના માટે મોલ શું છે n1 અને જે ગેસ 2 છે એના માટે મોલ છે n2. સો અહીંયા n1 એન્ડ n2 મોલ માં આ ચેન્જીસ આવશે. ફોર ગેસ 1 હિયર n1, ફોર ગેસ 2 હિયર n2. બંને માંથી કોમન r આવશે. અહીંયા આવશે n1, અહીંયા આવશે તમારું n1 ln v1 plus v2 upon v1 plus અહીંયાથી પણ આ નીકળી જશે n2 ln v1 plus v2 upon v2.
હવે અહીંયા જો v1 v2 v1 ઓલવેઝ એની વેલ્યુ કેવી આવશે v1 v2 v1 ઓલવેઝ એની વેલ્યુ 1 કરતા વધારે આવશે ઓલવેઝ એની વેલ્યુ આપણને પોઝિટિવ ઓલવેઝ એની વેલ્યુ પોઝિટિવ આવશે કદી પણ નેગેટિવ આવશે નહીં સેમ વસ્તુ v1 v2 v2 એમાં પણ વેલ્યુ ઓલવેઝ કેવી આવશે પોઝિટિવ કદી પણ નેગેટિવ આવશે નહીં એટલે એના પરથી કહી શકીએ જે એન્ટ્રોપી ની વેલ્યુ છે વિસીની ઓલવેઝ આપણને કેવી મળશે પોઝિટિવ કદી પણ નેગેટિવ મળશે નહીં બરાબર હવે સેકન્ડ જે આપણા હવે વોલ્યુમ છે એને આપણે ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું છે ફોર ગેસ નંબર 1 ફોર ગેસ નંબર 1 મોલ ફ્રેક્શન મોલ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ x1 ફોર ગેસ નંબર 1 મોલ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ x1 ફોર ગેસ 2 મોલ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ x2 ફોર ગેસ 1 મોલ ફ્રેક્શન ઇઝ x1 ફોર ગેસ 2 મોલ ફ્રેક્શન ઇઝ x2 એન્ડ હિયર વેલ્યુ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ n1 અપોન n1 પ્લસ n2 ફોર x1 વેલ્યુ ઇઝ n1 અપોન n1 પ્લસ n2 and for x2 n2 upon n1 plus n2 mole fraction apne mole birthday find out kariye che x1 mate value shu che n1 upon n1 plus n2 ane x2 mate n2 upon n1 plus n2 but here n1 upon n1 plus n2 is equal to v1 upon v1 plus v2 and n2 upon n1 plus n2 is equal to v2 upon v1 plus v2 n1 upon n1 plus n2 is equal to v1 upon v1 plus v2 and n2 upon n1 is equal to v2 upon v1 આ વેલ્યુ આપણે આમાં પુટ કરવાની છે આ બાય ઇક્વેશન માં પુટ કરવાની છે પણ અહીંયા શું છે જો v1 upon v2 upon v1 છે v1 plus v2 upon v1 એટલે અહીંયા શું છે v1 upon v1 plus v2 એટલે શું કરશું આ ઇક્વેશન ને આપણે ફેરવી દેશું હવે આને તમે ફેરવશો તો શું થશે પ્લસ નું શું થઈ જશે માઇનસ થઈ જશે સો ડેલ્ટા x મિક્સિંગ હવે શું થશે આનું માઇનસ માઇનસ n1 r હવે શું થશે નીચે વાળું ઉપર ઉપર વાળું નીચે n v1 upon v1 plus v2 સેમ આ ક્વેશ્ચન માં શું થઈ જશે માઇનસ માઇનસ n2 r ln v2 upon v1 plus v2 હવે આ વેલ્યુ ને આપણે અંદર મૂકી શકીએ આ વસ્તુ હોય શું થાય v1 upon v1 plus v2 is equal to n1 upon n1 plus n2 so delta x mixing is equal to minus n1 r ln n1 upon n1 plus n2 and minus n2 r ln n2 upon n1 plus n2 for r ની પણ વેલ્યુ આપણને ખબર છે n1 upon n1 plus n2 ની વેલ્યુ શું છે x1 અને n2 upon n1 plus n2 ની વેલ્યુ શું છે x2 તો આ વેલ્યુ ને અંદર મૂકી દઈએ સો ડેલ્ટા s મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ n1 r ln x1 માઇનસ n1 r ln x2 આયુ એ બંને માંથી જો માઇનસ r કોમન આવે છે સો ડેલ્ટા s મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ r ln x1 પ્લસ n2 ln x2 કેમ કારણ કે બંને માંથી માઇનસ કોમન આવી ગયું છે એટલે અહીંયા શું થશે માઇનસ r કોમન n1 ln x1 પ્લસ n2 ln x2 આ ક્યારે એપ્લિકેબલ થશે વેન n1 પ્લસ n2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 આ ઇક્વેશન ક્યારે એપ્લિકેબલ થશે જ્યારે n1 પ્લસ n2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 ત્યારે આ ઇક્વેશન તમારું એપ્લિકેબલ થશે એના પહેલા ઇક્વેશન એપ્લિકેબલ થશે નહીં આ ઇક્વેશન આપણે સેના માટે ફાઇન્ડ આઉટ કર્યું n1 પ્લસ n2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 બટ વેન n1 ઇઝ n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ 1 ત્યારે શું થશે આ ઇક્વેશન જો વેલ n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ 1 શું થશે x1 ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2 હતું આ હવે n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1 તો શું મળશે x1 ઇઝ ઇક્વલ ટુ n1 એવી રીતે અહીંયા જો n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ 1 x2 ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ 1 આ અહીંયા 1 મૂકી દીધું શું થશે x2 ઇઝ ઇક્વલ ટુ n2 x2 ઇઝ ઇક્વલ ટુ n2 હવે આ વેલ્યુ આપણે અંદર પુટ કરી દઈએ તો n ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ x1 અને n2 ની જગ્યા x2 સો ડેલ્ટા s મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ આમાં શું માઇનસ r તો છે પછી x1 n1 ની જગ્યા શું આવી જશે x1 ln x1 પ્લસ
एन टू जगह एक्स टू एल एन एक्स टू એટલે આ ઇક્વેશન ક્યારે યુઝ થશે વેન n1 + n2 = 1 એટલે જ્યારે n1 + n2 = 1 એટલે જ્યારે x1 અને x2 અને જ્યારે n1 + n2 = 1 એટલે જ્યારે n1 અને n2 આ છે તમારું સોલ્વ ક્વેશ્ચન ઇક્વેશન ફોર મિક્સિંગ ઓફ એન આઈડિયલ ગેસ અહીં આપણો ટોપિક પતે છે.